પહેલા નંબરમાં તો બહુ જ જૂજ ભણાવાતી અને બહુ જ રસાળ ભાવોથી ભરપૂર એવી શ્રી આદિજીન પંચકલ્યાણ પૂજા આજથી 70 વર્ષ પહેલા નેમિસુરેશ્વરજી મહારાજના સમુદાયના ધુરંધર વિજયજી એટલે કે પાછળથી આચાર્ય ધર્મ ધુરંધર સુરેશ્વરજી જેઓ હાલ હયાત નથી પણ આજથી 70 વર્ષ પહેલા જામનગરમાં એમનું ચાતુર્માસ અને ચાતુર્માસ દરમિયાન બેસતા વર્ષના દિવસે આ સરસ મજાની પૂજા એમણે રચી સુંદર મજાના ભાવોસ મજાની પૂજા અને એની સાથે ખૂબ જ સરસ મજાનો કંઠ લઈને કિરીટભાઈ ઠક્કર પણ અમદાવાદથી પધાર્યા છે. એક સરસ ભક્તિના ભાવો આપણને જોવા મળે જ્યારે આજે દુનિયામાં ચારે બાજુ પ્રોફેશનલિઝમ 3 કલાક થાય એટલે સંગીતકારો પણ કપડાં ખંખેરી જવાની ઉતાવળ હોય 3 કલાક ઉપર એમને ચાલે નહીં ત્યારે આવા સરસ ભક્તિના ભાવો સાથે જો આપણી ધીરજ હોય તો એ પણ આપણને બહુ સરસ મજાની પરમાત્મા ભક્તિ કરાવવા માટે પોતે સજ્જ તત્પર છે. આજે અનુકૂળતા નથી પણ આવી રીતે ફરી પાછો ક્યારે અવસર આવે આવા સંગીતકારો શાસ્ત્રીય રાગમાં ગાનારા સંગીતકારો હવે બહુ મુઠ્ઠીભર રહ્યા છે ત્યારે એમણે આપણને આજે ભક્તિ કરાવી એમની પણ આપણે અનુમોદના કરીએ. ચૈત્રવદ છઠનો આજનો દિવસ જેમ મેં ગઈકાલે કહ્યું એમ પૂજ્યપાદ ન્યાય વિશારદ સંઘ હિતચિંતક ખાસ કરીને નડિયાદ સંઘ ઉપર જેમના વિશેષ અનુગ્રહ રહ્યા છે એવા અમારા તમારા સૌના ગુરુ ભગવંત આચાર્ય દેવ ભુવન ભાનુ સુરેશ્વરજી મહારાજા એમનો આજે 108મો જન્મદિવસ જન્મતિથિ છે. આજના મંગળમય દિવસે 108 વર્ષ પહેલાં આ ગુરુદેવ અમદાવાદ કાળુશીની પોળમાં જન્મેલા અમદાવાદમાં જન્મ ધારણ કરી અને સમગ્ર ભારતના કલ્યાણ માટે આ ગુરુદેવે અનેક પ્રકારના જ્ઞાન યજ્ઞ શિબિરના યજ્ઞ અને સંયમના યજ્ઞ માંડ્યા હતા જેના મીઠા પરિણામ આજે જૈન શાસન ભોગવી રહ્યું છે. આજના દિવસે આવા ગુરુ ભગવંતને પણ યાદ કરીએ. સુપાર્શ્વનાથ જિનાલયની અંદર તમારા સદભાગ્ય છે કે આવા ગુરુદેવની પ્રતિમા આવી ગુરુમૂર્તિઓ બહુ ઓછા સ્થાનોમાં છે એમાંનું એક સ્થાન એટલે સુપાર્શ્વનાથ જિનાલય. સાંજે ગુરુ ભગવંતની મૂર્તિની પણ ત્યાં આંગી હશે અંગરચના હશે એના પણ દર્શન વંદનનો આજના દિવસમાં લાભ લેજો. આ ગુરુદેવને પ્રાર્થના કરજો આપ વર્ધમાન તપોનિધિ હતા અમારા જીવનમાં પણ વધતા વધતા આવા તપ આવે. એના સિવાય ગઈકાલે જેમ કહ્યું 12 વ્રતની બુકલેટ જેમની પણ તપસ્વીઓની લેવાની બાકી હોય લઈ એનો અભ્યાસ શરૂ કરી દેજો. 1-2 દિવસમાં એનો અભ્યાસ કરી 9મી તારીખે બધા જ શ્રાવક શ્રાવિકાઓએ યથાશક્તિ જે પણ વ્રતોનો જેટલા પણ સમય માટે સ્વીકાર કરી શકતા હોય એનો સ્વીકાર અહીંયા કરવાનો છે. એટલે કે હમણાં સુધી તમે તપસ્વી તો છો જ અને હતા પણ હવે સત્તાવાર રીતે તમારે શ્રાવક ધર્મને પણ અંગીકાર કરવાનો 9 તારીખે એ 12 વ્રત ઉચ્ચરાવવાની વિધિ અહીંયા થશે. આવતીકાલે આપણા વર્ષી તપ વસંતોત્સવ માટે જેઓ નિશ્રા પ્રદાન કરવા માટે પધારી રહ્યા છે આજે દેવચકલા ગામમાં તેઓ પધારી ચૂક્યા હશે અને આવતીકાલે પારસ સર્કલથી સવારે સાડા છ કલાકે પૂજ્ય પ્રવચન પ્રભાવક આચાર્ય વિજય મહાબોધિ સુરેશ્વરજી મહારાજા જેમનું પ્રવચન જેમની પ્રવચન શક્તિ એમણે પોતાની પ્રવચન શક્તિથી આજ સુધી ગચ્છાધિપતિની સાથે રહી અને ખૂબ ટોચ કક્ષાની શાસન પ્રભાવના કરી છે. પછી એ 1224 સિદ્ધિ તપ હોય પછી એ 1350 સિદ્ધિ તપ હોય પછી એ સામૂહિક 800 માસક શ્રમણ હોય કે સામૂહિક 860 માસક શ્રમણ હોય અમારા જ ગુરુદેવ આચાર્ય વિજય હેમચંદ્ર સુરેશ્વરજી મહારાજના શિષ્ય રત્ન આચાર્ય વિજય મહાબોધિ સુરેશ્વરજી મહારાજ મહોત્સવમાં નિશ્રા પ્રદાન કરવા માટે પધારી રહ્યા છે. આવતીકાલે સવારે 6:30 કલાકે એમનું સામૈયામાં પણ બધા સમયસર હાજર રહે સામૈયા માટેની જે સૂચના છે એ તમને હમણાં કરી દેવામાં આવશે. પરમ દિવસ સવારે રવિવાર છે એટલે સવારે 9 કલાકે જે તપસ્વીઓએ 13 મહિના સુધી ખૂબ સરસ મજાના આચારોનું પાલન કર્યું છે ખૂબ સરસ મજાનું સંયમ રાખ્યું છે એવા તપસ્વીઓ હવે જ્યારે પારણાની પગથારે ઊભા છે ત્યારે ગુરુ ભગવંતોના શ્રીમુખે ભૈયાના હેતથી સરસ મજાની એમને હિત શિક્ષા આપવામાં આવશે. આપણું એનું ટાઇટલ છે જોજે ડૂબી ન જાય. એક તપસ્વીઓ માટેની શિબિર જ સમજી લ્યો 250 તપસ્વીઓ
અને એના સિવાય પણ સંઘના બધા જ પુણ્યશાળીઓ પધારી શકે. તપસ્વીઓ માટેની શિબિર કે આ 13 મહિના સુધી તમે આટલા સરસ આચારોનું પાલન કર્યું છે, તો હવે તમારે આગળ શું કરવું, આ બધી વાતો એક એક દિવસે આવશે. આવતીકાલે સામયું, પરમ દિવસે જોજે ડૂબી જાય ના તપસ્વીઓ માટેનું હિત શિક્ષા પ્રવચન એ સવારે 9 કલાકે રહેશે. રવિ Thank you.
હા તો આવું છું એક જ સેકન્ડ આવ્યું. શું નામ તમારું? મારું નામ શૈલેષ શાહ છે. તમે કેટલા દિવસનું તપ કર્યું છે અને તમને શું લાગે છે? મેં 13 મહિનાનું તપ કર્યું છે, ટોટલ 400 દિવસનું. એમાં ખૂબ ખૂબ કઠિન તથા આકરા ઉપવાસ એવા અમારા જૈન ધર્મના આ મંગલકારી તપસ્યામાં 13 મહિના દરમિયાન ઘણી વખત પરીક્ષાઓમાંથી પસાર થવું પડ્યું. આજે જ્યારે આ વૈભવશાળી અને ગૌરવશાળી તબક્કામાંથી પસાર થઈ રહ્યો છું, એવા આ તપનો હું સહભાગી બન્યો છું, તેનો મને આનંદ અને ગૌરવની લાગણી અનુભવું છું. જય જીને. શું નામ તમારું? સોનલ દિવ્યાંગ શાહ. તમે કેટલા મહિનાનું તપ કર્યું છે, તમને કેવું લાગે છે? જૈન ધર્મનું સૌથી મોટું તો ના કહેવાય, પણ આકરું તપ તો કહેવાય જ, કારણ કે 13 મહિના 13 દિવસનું લાંબું તપ છે. અને વર્ષી તપ એટલે એવું કહેવાય કે દરેક કસાઈ કાપવાનું તપ કહેવાય. 13 મહિનાના આ તપમાં બધા યંગસ્ટર્સ બધા કહે છે ને કે ધર્મ કરવાની તો મોટી ઉંમરે જ ધર્મ કરાય, પણ એવું નથી. આપ જોઈ શકો છો અહીંયા કે 40થી વધારે યંગ કપલ્સ આમાં જોડાયા છે અને મોટા ભાગના યંગસ્ટર્સ, હા એવું પણ નથી, સૌથી નાના જે કોલેજ સ્કૂલ ભણે છે, સૌથી મોટા જેમની 70થી ઉપરની ઉંમર છે, દરેક એજના દરેક એજ ગ્રુપના લોકો આમાં જોડાયા છે. ખરા અર્થમાં કહું તો આ વર્ષી તપનો લાભ અમારા પરિવારને જે મળ્યો, ખરેખર અમે ખૂબ જ ધન્યતા અનુભવીએ છીએ. હવે આ વર્ષી તપ 13 મહિનાના પૂર્ણતાને આરે છે. જે શબ્દોમાં વર્ણવું ખરેખર અવર્ણનીય છે. અને અમારા ઉપર જે પરમ કૃપાળુ અને અમારા સાધુ સાધ્વી ભગવંતોએ જે અમારી પર આશીર્વાદ વરસાવ્યા છે, ભગવાનને પ્રાર્થના કરું કે સદા આવા વરસાવતા રહે. તમારું? મારું નામ નીલ હિતેશ કુમાર શાહ, નડિયાદ જ રહું છું. જૈન છીએ અમે અને અત્યારે નડિયાદ જૈન સંઘ અને નડિયાદ જૈન સંઘની આજ્ઞાની હેઠળ વર્ષી તપની આરાધના ચાલી રહી છે. વર્ષી તપ એટલે 1 વર્ષથી અધિક 13 મહિનાનો તપ, એમાં 1 દિવસ જમવાનું અને 1 દિવસ નકોરડો ઉપવાસ. જમવામાં એવું હોય કે ધર્મની આજ્ઞા પ્રમાણે જમવાનું, અભક્ષ્ય એટલે કે ઠંડા પીણા, કોલ્ડ ડ્રિંક્સ, હોટલનું નહીં જમવાનું, બહારના ગમે તેવા તેલમાં તળેલું પાણીપુરી કે લારીની કોઈ પણ વસ્તુ નહીં જમતા 1-2 વાર દિવસમાં બેસીને શાંતિથી જમી લેવાનું અને ઉકાળેલું પાણી પીવાનું. ને બીજા દિવસે ઉપવાસમાં પણ આખો દિવસ માત્ર ઉકાળેલા પાણી પર રહી અને એવી રીતે 13 દિવસ ઓલ્ટરનેટ ડે ઉપવાસ કરીને 13 મહિના એ રીતે વર્ષી તપ ચાલી રહ્યું છે. અત્યારે હાલમાં 270 વર્ષી તપ નડિયાદ જૈન સંઘમાં 270 જેવા તપસ્વીઓ આ તપ કરી રહ્યા છે. એમાંથી 80% જે કહેવાય ગ્રુપ એ યુવાન ઉંમરમાં કરી રહ્યા છે. મારા જેવા યુવાન ઉંમરના લોકો આ વર્ષી તપની આરાધના કરી રહ્યા છે. ખૂબ એક અનેરો આનંદ અમને પણ અત્યારે વર્ષી તપ પૂર્ણ થવા જઈ રહ્યો છે, ખૂબ એક અનેરો અંદરથી આનંદ છે. આપ બધા જાણો છો જૈન શાસનનો મુખ્ય સિદ્ધાંત કે જીવ માત્રની રક્ષા અને સુખ શાંતિ, વિશ્વ શાંતિના એક ઉદ્દેશ્યથી જૈન ધર્મ આગળ વધી રહ્યો છે અને વર્ષી તપનો પણ આ એક ઉદ્દેશ વિશ્વ શાંતિનો જ છે અને એની માટે આ તપસ્વીઓ આરાધના કરી રહ્યા છે અને યુવાનો પણ આરાધના કરી રહ્યા છે. મારું એક ખાસ એ જ વિનંતી છે કે દરેકે યુવાનોએ અને દરેકે જીવનમાં એકવાર વર્ષી તપ કરવો જોઈએ અને એક અનેરો આનંદ લેવો જોઈએ. શું નામ આપનું? નિકેતા શાહ. તમે કેટલા દિવસનું તપ કર્યું છે, તમને કેવું લાગે છે? મેં આ 400 દિવસનું તપ કર્યું છે અને આને વર્ષી તપ કહેવાય. ખૂબ ભાવ સાથે, મતલબ અમારા ઋષભદેવ ભગવાને જે તપ કર્યું હતું આ 400 દિવસનું, એનું અનુકરણ કરીને જે મેં આ 400 દિવસનું તપ કર્યું છે, મને ખૂબ શ્રદ્ધા છે. ખૂબ જ ઉચ્ચ ભાવ સાથેનું આ તપ કર્યું છે મેં. અને શું તપની વાત કરું કે એટલી
400 દિવસ આમ એમ જતા રહ્યા અને પલકારામાં ખબર ના પડી. દરેક દિવસ મોટો જાણે બની ગયો. રૂટીન લાઈફ કરતાં કંઈક ખટકે હતું અને ખરેખર બહુ જ મસ્ત આ તપ થયું છે. અને બસ આગળ પણ આવું તપ મારાથી થાય એ જ પ્રભુને પ્રાર્થના. આપણું પ્રગતિશીલ ખેડા જિલ્લાના 38 વર્ષ પહેલા ભારતીય જનતા પાર્ટી ની સ્થાપના જનસંઘમાંથી ભારતીય જનતા પાર્ટી તરીકે સ્થાપના થઈ એને આજે 38 વર્ષ થયા અને આજે 39મો સ્થાપના દિન છે. આ પ્રસંગે આપણે સૌને જ્યારે આશીર્વાદ આપવા આપણા નાયબ મુખ્યમંત્રી પધાર્યા છે ત્યારે વિશેષ કોઈ વાત કરતો નથી, પણ જે પ્રકારે ગુજરાતના મુખ્યમંત્રી તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે સૌનો સાથ સૌના વિકાસની રાજનીતિ શરૂ કરી અને આજે
સમગ્ર ભારત વર્ષમાં સૌનો સાથ સૌના વિકાસની રાજનીતિ આ ભારતીય જનતા પાર્ટીના પંચનિષ્ઠાના સિદ્ધાંતોના આધારે આજે 130 કરોડ જનસંખ્યાના એ ભાગ્ય વિધાતા બન્યા છે અને દેશ અને દુનિયામાં ભારતનું નામ રોશન કર્યું છે. ભારત શ્રી જયેશભાઈ પટેલ. જબરજસ્ત તાળીઓથી આપણે આ આપણા સ્વાગત કરશે. આપણી વચ્ચે તથા સદસ્ય શ્રીઓ, 5 ટર્મથી સતત આમંત્રિત મહાનુભાવ પણ ઉપસ્થિત છે. આદરણીય રાષ્ટ્રીય પ્રમુખ શ્રી અમિતભાઈના નેતૃત્વમાં આજે સમગ્ર ભારતના 72% થી વધુ વિસ્તારમાં 22 થી વધુ રાજ્યનું સુશાસન ચાલી રહ્યું છે. સમગ્ર વિશ્વ ફલક ઉપર ભારતનું નામ આપણા નરેન્દ્રભાઈ અવ્વલ નંબરમાં લાવવા માટે અથાગ આજે સૌથી મોટી પાર્ટી અને જે પક્ષ સમગ્ર વિશ્વની મોટામાં મોટી પાર્ટી એટલે કે પક્ષ એ અમારા ભારતીય જનતા પક્ષ, જે પક્ષે કરોડો ભારતીયોનો વિશ્વાસ જીતી ભારત માતાની સેવા માટે 38 વર્ષની મજલ પૂર્ણ કરી આજે 39મો સ્થાપના દિવસ 6 એપ્રિલના શુભ દિવસે ઉજવી રહ્યા છે, ત્યારે આ સ્થાપના દિવસની ઉજવણી સમગ્ર ભારતમાં ભારતીય જનતા પક્ષના કરોડો કાર્યકરો કરી રહ્યા છે. અમારો પક્ષ એ હંમેશા પ્રજાની વચ્ચે રહેવાવાળો, પ્રજાની સાથે રહેવાવાળો પક્ષ છે. ભારત માતાને સમૃદ્ધ કરવી, ભારત માતાને સુરક્ષિત કરવી અને ભારત માતાનું ગૌરવ સમગ્ર વિશ્વમાં વધારવું એ અમારું લક્ષ્ય છે અને લક્ષ્યને પરિપૂર્ણ કરવા માટે 1980માં માનનીય અટલ બિહારી વાજપેયીજીની અધ્યક્ષતામાં ભારતીય જનતા પક્ષની સ્થાપના થઈ. અનેક પડકારો વચ્ચે, અનેક ચઢાવ ઉતાર વચ્ચે પક્ષ સતત આગળ વધતો રહ્યો અને આજે ભારતમાં કેન્દ્ર સરકાર વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં કાર્યરત છે. અમારા રાષ્ટ્રીય અધ્યક્ષ અમિતભાઈ શાહની જે મહેનત છે, સંગઠન માટેની એમની કામગીરી છે, એના કારણે મોદી સાહેબનું નામ અને પ્રતિષ્ઠા અને પક્ષના લાખો કરોડો કાર્યકરોની જે પદ્ધતિસરની મહેનત છે, એના કારણે આજે સમગ્ર દેશની અંદર મોટાભાગના રાજ્યોમાં ભારતીય જનતા પક્ષની સરકારો છે. કેન્દ્રમાં પણ અનેક વિવિધ યોજનાઓ સાથે અમારી સરકાર નરેન્દ્રભાઈ મોદીજીના નેતૃત્વમાં 125 કરોડ કરતાં વધુ ભારતીયોની સતત સેવા કરી રહી છે. ગુજરાતમાં પણ 1995થી સતત ગુજરાતની જનતા ભારતીય જનતા પક્ષને સમર્થન આપી રહી છે. અમારા લાખો કાર્યકરોએ પણ પ્રજાનો પ્રેમ અને વિશ્વાસ જીત્યો છે, ત્યારે આજે 39મા સ્થાપના દિવસે અમે સૌ અમારી જાતને પ્રતિજ્ઞાબદ્ધ કરીએ છીએ કે ભારત માતાની સેવા માટે, ભારત માતાની સમૃદ્ધિ માટે, ભારત માતાની સુરક્ષા માટે અને ભારત માતાના ગૌરવ માટે અને એક એક નાગરિક, ગરીબમાં ગરીબ વ્યક્તિ સુધી ભારત ભાજપની સરકારની સેવાઓ પહોંચે, યોજનાઓના લાભો પહોંચે, આખો દેશ સુખી થાય, દરેક નાગરિકો સુખી થાય અને સૌનો સાથ સૌનો વિકાસ જે સૂત્ર આખા દેશે અપનાવ્યું છે એ પ્રમાણે અમે બધા કરોડો કાર્યકરો, અમારા બધા જ હોદ્દેદારો
જે જે ક્ષેત્રમાં કામ કરે છે એ ચૂંટાયેલા તમામ પ્રતિનિધિઓ એ પ્રજા પ્રત્યે વધુ ને વધુ સેવારત થઈએ એવી અમે આજે પ્રતિજ્ઞા કરીએ છીએ. સાહેબ, રાજ્યની અંદર જે પાણીની પરિસ્થિતિ જોવાય છે.